ખેડૂતોની આવક બમણી કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે ત્યારે પ્રધાનમંત્રીના આ સંકલ્પને સાર્થક કરવા માટે ખેડૂતો પણ મહેનત કરી રહ્યા છે ત્યારે દરેક ખેડૂતને આશા હોય કે તેમના પાકનો સારો ભાવ મળે નવસારી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂત સજીવ ખેતી કરી પોતાના ઉત્પાદનને વપરાશકારો સુધી પહોંચાડી રહ્યા છે જોઈએ એક ખાસ રિપોર્ટ આ છે નવસારીના જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા તેઓ જ્યારે જિલ્લામાં પ્રધાનમંત્રીની પારંપરિક ખેતી વિકાસ યોજના વિશે જાગૃતિ પહોંચાડતા હતા ત્યારે તેઓએ ખેડૂતોને સજીવ ખેતી અપનાવતા જોયા ત્યારે તેમને વિચાર આવ્યો કે ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળવું જોઈએ બસ આ પછી જ નોફકોની રચના થઈ નોફકો એટલે નવસારી ડિસ્ટ્રિક્ટ ઓર્ગેનિક ફાર્મર્સ કોઓપરેટિવ લિમિટેડ ખેડૂતો માટે આ એક એવો મંચ છે જ્યાંથી તેઓ પોતાના સજીવ પાકને સીધા ઉપભોક્તા સુધી પહોંચાડી શકે નોફકોમાં ખેતી ખેતી વિજ્ઞાન કેન્દ્ર કૃષિ યુનિવર્સિટી તથા નાબાર્ડ મળીને ખેડૂતોના રસ્તાને સરળ બનાવી રહ્યા છે નોફકો કા બેઝિક આઈડિયા વોઝ ધીસ હેન્ડ હોલ્ડિંગ હમ ફાર્મર કા હેન્ડ હોલ્ડિંગ કરના ચાહતે થે કે જો આપકા સ્ટ્રગલ પીરિયડ હે ઓર્ગેનિક કન્વર્ટ હોને મે વો સ્ટ્રગલ કે સમય પે હમ આપકે સાથ રહે ઓર આપકો એક એક બેકગ્રાઉન્ડ પ્રદાન કરે અરે આજ 950 ફાર્મર્સ કો હમ સર્ટિફિકેશન પ્રોસેસ મે પર પ્રધાનમંત્રી પરંપરાગત કૃષિ વિકાસ યોજના કે અંતર્ગત સર્ટિફિકેશન મે લે જા રહે उनको हम सर्टिफिकेशन दिलवाएंगे तब तक जितने भी सर्टिफिकेट ले रहे उनकी प्रोडक्ट ब्रांड में जाएंगी कृषि विज्ञान केंद्र ने जो 3 साल से जुम्बेश उठाई थी उसमें जिला प्रशासन और सभी विभाग ने इकट्ठा होकर एक नोफको यानी के सजीव खेती कोऑपरेटिव सोसाइटी का जो नवसारी डिस्ट्रिक्ट में निर्माण किया है आज नवसारी डिस्ट्रिक्ट में पूरे राज्य में सबसे अधिक किसान है जो सजीव खेती की ओर जा रहा है રાસાયણિકથી સજીવ ખેતીમાં પરિવર્તનની સાથે ખેડૂતોને જ્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે પણ નોફકો સહાય માટે તત્પર રહે છે નોફકો સાથે જોડાયેલા બધા ખેડૂતોને બજારમાં સારો ભાવ અને ગ્રાહકોનો વિશ્વાસ મળી રહે છે ચોખા ઘઉં શેરડી કે શાકભાજી બધી જ વસ્તુઓ નોફકોની બ્રાન્ડ હેઠળ ગ્રાહકો સુધી સીધી ઉપલબ્ધ થાય છે જેથી ગ્રાહકોને સારી ક્વોલિટી અને ખેડૂતોને સારું પ્રીમિયમ મળી રહે છે તો લોક ભી ઓર્ગેનિક કી તરફ મુડ રહે और फार्मर्स अपनी खेती बचाने के लिए मुड़ रहे हैं हमारे पास कुछ फार्मर्स हैं कॉन्फिडेंटली हम उनकी जमीन और बाजू की जमीन में डिफरेंस देख पा रहे हैं हमारे ऑर्गेनिक फार्मर्स की जमीन का कलर अलग है और बाजू में अलग है देयर प्रोडक्शन इज डिफरेंट एक ही चीज का हम टेस्ट करते हैं तो दोनों अलग हमें टेस्ट मिलता है एंड सिमिलरली देयर प्राइसेज आर ऑल्सो डिफरेंट पहला हमें रासायनिक खातर की खेती करता था ने जंतुनाशक दवा उपयोग करता था नवको थी जोड़ाया एटले ज દવાનો ખર્ચો રાસાયણિક ખાતરનો ખર્ચો એ જ ખેડૂતને પહેલા તો લાભ થઈ ગયો છે અનેક વેપારીઓ અમારા બાજુ આકર્ષાયા છે એક્સપોર્ટવાળા બી આવી રહ્યા છે બીજા અમારા એપીએમસી વાળા વેપારીઓ બી અમને વધારે ધ્યાનથી જોઈ રહ્યા છે કે આ લોકોનું ઉત્પાદન સારું છે એટલે અમને ભાવ બી વધારે મળે છે કૃષિ મેળાઓમાં પણ નોફકોની પ્રોડક્ટ્સ ગ્રાહકોની પ્રથમ પસંદગી બન્યું છે જેના થકી ખેડૂતોના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે ફાર્મર કી ખુદ કી પ્રોડક્ટ હૈ खुद फार्मर बेच रहा है उस विश्वास से ऑर्गेनिक फूड वो स्टॉल से खरीदे और लेटर ऑन ऑर्गेनिक का पूरा सेल एक इस लेवल पे ले जाए कि जहां पे हम फार्मर को एक रीजनेबल लेवल ऑफ उनको रिटर्न्स दे सके और लोगों को हेल्थ का एश्योरिटी दे सके सब्जी में का इतने और ऑर्गेनिक जो अभी मिल रहा है उसमें बहुत सा डिफरेंस है ट्रेड फेयर आवे लो तो ते ट्रेड फेयर के अंदर हमें जरे गया था त्यांनी हमें ગોળ ખરીદ્યો હતો અને તે ગોળ લાવીને અમે જયારે ખાધો અને જે માર્કેટનો ગોળ છે તે ખાધો તેમાં બહુ ફરક લાગે છે ખેડૂત ઈશ્વરભાઈ સહિતના અન્ય કેટલાક ખેડૂતો તેમનો પાક વિદેશમાં પણ મોકલે છે એટલું જ નહીં ફૂડ પ્રોસેસિંગ જેવા વિકલ્પો પર પણ કામ કરી રહ્યા છે અભી દુબઈ મેં 14 ટન સુરન ભેજા હર હપ્તે મેં 2 બાર 1 ટન ઓલ સબ્જી કલેક્ટ કરકે ભેજના ગયા હોય ये नोफको के अंदर जितना भी खेडूत लोग जुड़ते रहे हैं 2-3 महीने में एक बार हम मिलते हैं तो હર ફાર્મર જો આતા હૈ ફાર્મર અપને અપને ઓર સે ઓ ક્યા કર રહા હૈ કૈસે કરતા રહા હૈ ક્યા માર્કેટ હૈ ઇસકે બારે મે ડિસ્કશન હોતા હૈ નોફકો એક એવી બ્રાન્ડ બની ચૂકી છે જેનાથી ખેડૂતોને એક સારો વિકલ્પ તો મળી જ રહ્યો છે સાથે આવકમાં પણ વધારો થયો છે સજીવ ખેતી કરવાથી ખેડૂતોને સરકારી સંસ્થાઓ પાસેથી મદદ પણ મળે છે ત્યારે હવે નોફકોથી જોડાયેલા ખેડૂતોની સમૃદ્ધિ જોઈને અન્ય ખેડૂતો પણ સજીવ ખેતી તરફ પ્રેરાઈ રહ્યા છે દૂરદર્શન સમાચાર માટે લક્ષ્મણ રાજપૂત સાથે મેઘના દેવનો રિપોર્ટ.